જય કૃષ્ણ બાળકો, આપણે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6 સમજીએ. આપણે 5 સુધી પૂરું કર્યું, હવે ચેપ્ટર નંબર 6 છે સમય. સમયની અંદર જોઈએ ક્લાસ એક્ટિવિટી 1. જો એમાં નીચે આપેલા નિત્યક્રમ સમજો વિદ્યાર્થી તરીકે. નિત્યક્રમ એટલે શું? તમારી આખી દિનચર્યા. તમે સવારે ઉઠો ત્યારથી સાંજ સુધીમાં તમે જે વસ્તુ કરતા હોય એને તમારો નિત્યક્રમ અથવા તો દિનચર્યા કહેવાય. તમે કેટલા સમયમાં કઈ વસ્તુ કરો છો, પહેલાં તમે સવારે ઉઠતા હોય, બ્રશ કરતા હોય, નાસ્તો કરતા હોય, સવારની સ્કૂલ હોય તો નાહી ધોઈને વહેલા તૈયાર થઈને સ્કૂલે આવતા હોય, બપોરની હોય તો બપોરે આવો, અથવા સવારે ટ્યુશનમાં જતા હોય, તો એ તમારી દિનચર્યા કહેવાય. એવી જ રીતે અહીં વિદ્યાર્થીની એક દિનચર્યા આપેલી છે, આપણે એ જોવાનું છે. જો પહેલું ચિત્ર આપેલું છે, એક કરીને લખેલું છે, સવારે વહેલા ઉઠવું. આ ચિત્રમાં એક છોકરી છે તે ઉઠે છે, તો એની પહેલી દિનચર્યા કઈ? સવારે વહેલા ઉઠવું. તમારા બધાની પણ એ જ હશે, સવારે વહેલા ઉઠવું. અત્યારે તો જો કે તમે વહેલા નહીં ઉઠતા હોય. બીજું છે દાંત અને જીભ સાફ કરવા. ઉઠીને સીધું શું કરો? બ્રશ કરો, કોગળા કરો, એટલે દાંત અને જીભ સાફ કરવા, એ બીજી દિનચર્યા છે એની. પછી ત્રીજું છે સ્નાન કરવું. આપણે બ્રશ કરીને તરત સ્નાન કરવા જવાનું, એટલે ત્રીજી દિનચર્યા છે. પછી એને સ્કૂલનો ટાઈમ સવારનો હોય એટલે એને મમ્મી તૈયાર કરે છે. જો ચોથામાં છે તૈયાર થવું, એના મમ્મી તેને તૈયાર કરે છે. પાંચમું છે નાસ્તો કરવો, તે નાસ્તો કરવા બેસે છે. પછી શાળાએ જાય છે, છઠ્ઠા ક્રમમાં તેની સ્કૂલ બસ આવે છે તેમાં જાય છે. પછી સાતમો ક્રમ જોવો, તે શાળામાં ભણે છે, એના મિત્રો સાથે બેસીને ભણે છે. પછી આઠમામાં બપોરે રિશેષ પડે છે એટલે એ ભોજન કરે છે, એટલે કે જમે છે, એના ફ્રેન્ડ બધા હોય એની સાથે જમે છે. પછી શાળાએથી ઘરે પાછા આવે છે. પછી દસમું જોવો, મિત્રો સાથે રમવા જાય છે, બગીચામાં તેના મિત્ર સાથે રમવા જાય છે. પછી સાંજે ગૃહ કાર્ય કરે છે, એટલે કે એનો HW એનો અભ્યાસ કરે છે. અને પછી રાત્રે પાછી વહેલા સૂઈ જાય છે. આ છોકરીને આટલી દિનચર્યા આપેલી છે. તમારે તમારી દિનચર્યા કેટલી છે એ તમારે તમારી રીતે નક્કી કરીને લખવાનું છે. હવે આપણે જોઈએ ક્લાસ એક્ટિવિટી 2. નીચે આપેલા નિત્યક્રમ પ્રમાણે આપેલ ચોરસમાં ક્રમ લખો. જો આપણે આગળ જે દિનચર્યા જોઈ એ મુજબથી આપણે અહીં ક્રમ લખવાના છે. જો આમાં આપેલું છે નાસ્તો કરે છે, સ્કૂલ યુનિફોર્મ પહેરેલો છે અને આમાં બ્રેડ બટર છે એટલે નાસ્તો કરે છે. તો નાસ્તો કરવો એ આગળના પેજ ઉપર દિનચર્યા આપેલ હતી, એમાં એટલે કેટલામો ક્રમ હતો? તો તમારા લીથાનું પેજ ખોલીને જુઓ, પહેલાં કેટલામો ક્રમ છે નાસ્તો કરવો, એ પાંચમો ક્રમ છે. કેટલામો? પાંચમો. તો તમારે અહીંયા ચોરસમાં લખવાના 5. પછી છે બસમાં પાછા આવવું. શાળાએથી બસમાં પાછું આવવું, એ છોકરી શાળાએથી પાછી આવે છે. ઘરે પાછા આવવું એ કેટલામો ક્રમ છે? તમારે આગળ પેજ ખોલીને જોવો કેટલામો ક્રમ છે? 9મો. તો ચોરસમાં લખવાના 9. હવે એની નીચેનો ક્રમ છે, એમાં છોકરી સ્કૂલે જવા બસમાં ચડે છે, બસમાં ચડે છે, તો એ કેટલામો ક્રમ છે? 6. તો અહીંયા લખવાના 6. પછી એને મમ્મી તૈયાર કરે છે, મમ્મી તૈયાર કરે છે એ કેટલામો ક્રમ છે? જો આગળ પેજ ફેરીને જોવો, મમ્મી તૈયાર કેટલામાં કરે છે? 4માં. તો એમાં લખવાના 4. પછી અહીંયા ઉઠે છે, ઉઠે છે એ કેટલામો ક્રમ છે? 1. તો અહીંયા લખવાનો 1. પછી બ્રશ કરવું એ છોકરીની દિનચર્યાનો કેટલામો ક્રમ છે? 2. તો તમારે લખવાના અહીંયા 2. પછી ક્લાસમાં શાળામાં ભણવું, શાળામાં ભણવું એ કેટલામો ક્રમ છે? જો આગળ પેજ ખોલીને કેટલામો ક્રમ છે? 7મો. તો તમારે આ ખાનામાં લખવાના 7. પછી ઘરે અભ્યાસ કરે છે, એટલે કે HW કરે છે, કેટલામો ક્રમ છે? 11મો. તો તમારે એમાં લખવાના 11. હવે એના પછી છે ક્લાસ એક્ટિવિટી 3. નીચે આપેલા નિત્યક્રમ પ્રમાણે સવારે થતી પ્રવૃત્તિઓ માટે રાઇટ કરો. જો તમને આમાં 4 આપેલી છે ચિત્ર, એમાંથી સવારે જે વસ્તુ થતી હોય એના ખાનામાં રાઇટ કરવાની છે. હવે પહેલું ચિત્ર જુઓ, બ્રશ કરે છે, તો બ્રશ આપણે સવારે કરીએ ઉઠીને, હા, તો સવારે થાય છે તો તેમાં રાઇટ. પછી બાજુમાં ટીવી તો કોઈ સવારમાં ઉઠીને જોતું ન હોય. પછી સવારે ભોજન ન હોય, સવારે નાસ્તો હોય. પછી સવારે પાછા કોઈ ઉઠીને પાછા સૂવે નહીં, એટલે એ આવશે નહીં.
ખાલી એક ખાનામાં રાઈટ કરી દેવાનું, બાકીના ખાનામાં કંઈ કરવાનું નથી. એના પછી છે નીચે આપેલા નિત્યક્રમ પ્રમાણે બપોરે થતી પ્રવૃત્તિ માટે રાઈટની નિશાની કરો. હવે આ ચિત્ર જુઓ, બપોરના સમયે જે પ્રવૃત્તિ થતી હોય તેમાં રાઈટ કરવાનું. આમાં સ્નાન કરે છે, બપોરે સ્નાન કરાય નહીં. પછી રમે છે ગાર્ડનમાં, તો બપોરે ગાર્ડનમાં પણ ન રમાય. પછી ભોજન કરે છે, તો બપોરે ભોજન હોય હા તો એ ખાનામાં રાઈટ. પછી છે બ્રશ કરવું, જીભ અથવા મોં સાફ કરવા, તો એ સવારે હોય, બપોરે ન હોય એટલે તેમાં પણ કાંઈ આવશે નહીં. હવે એના પછી છે નીચે આપેલા નિત્યક્રમ પ્રમાણે સાંજે થતી પ્રવૃત્તિઓ માટે રાઈટની નિશાની કરો. સાંજે તમે, સાંજે તમારે જો બપોરની સ્કૂલ હોય તો બપોરે ઘરે છૂટીને તમે જે કરતા હોઈએ તો ત્યારે સુવાનું હોય ન હોય, હોમવર્ક કરે હા તો એ ખાનામાં રાઈટ, સાંજે હોમવર્ક હોય. પછી છે સુવું, તો એ સુવાનું ન હોય. હવે પછી નીચે આપેલ નિત્યક્રમ પ્રમાણે રાતે થતી પ્રવૃત્તિ માટે રાઈટની નિશાની. હવે રાતના સમયે આમાં સ્નાન કરવું છે એ આવશે નહીં, પછી રમે છે એ નહીં આવે, પછી ચાલીને સ્કૂલે જઈ નહીં આવે, સપનું જોવે છે, સપનું તમે રાતે જુઓ ને હા તો એ ખાનામાં રાઈટ. હવે એના પછી જોઈએ ક્લાસ એક્ટિવિટી 4. નીચે આપેલા ચિત્ર જુઓ અને રોટલી બનાવવાની પ્રવૃત્તિ માટે ચોરસમાં ક્રમ લખો. જો તમને ચિત્ર આપેલું છે એમાં રોટલી બનાવવાની પ્રવૃત્તિ માટે ક્રમ લખવાના છે. જો રોટલી બનાવવી હોય તો પહેલાં શું કરવું પડે, ઘઉંને દળવા પડે. શું કરવાનું હોય, ઘઉંને દળવાના. તો અહીં એક ભાઈ જો હાથેથી ઘંટુલા વડે ઘઉં દળે છે. પહેલાંના સમયમાં આવી રીતે ઘંટુલાથી ઘઉં દળતા, તો એ ઘંટુલાની નીચે બોક્સમાં તમારે લખવાનો એક. શું લખવાનો, એક. હવે ઘઉં દળે છે પછી શું લેવું પડે, લોટ બાંધવો પડે. લોટ બાંધવા પહેલાં લોટને વાસણમાં લેવું પડે. તો આ ચિત્રમાં એક ભાઈ લોટને વાસણમાં લે છે. જુઓ આ એક લોયું છે, લોયામાં લોટ લે છે, તો એ બે ક્રમ, એમાં લખવાના બ્રે. પછી શું કરવાનું, પાણી નાખવું પડે. લોટ બાંધવો હોય તો એમનેમ તો લોટ ન બંધાય, પાણી નાખવાનું. તો પાણી નાખે છે એકાદા ચિત્રમાં અહીંયા, તો એ આવશે 3. પછી પાણી નાખીને શું કરવાનું, હાથે ત્યાં મસળવાનો, લોટ મસળવાનો એવું કહે છે હા અહીંયા, તો એમાં આવશે 4. હવે લોટ આખો બંધાઈ જાય, તૈયાર થઈ જાય, પછી એની શું બનાવે છે, રોટલી. રોટલી વણે છે, રોટલી વણે છે એ ક્યાં છે, અહીંયા, એમાં આવશે 5. રોટલી વણાઈ જાય પછી આપણે શું કરી, જમી. એટલે અહીંયા જો છોકરી જમે છે એટલે એમાં આવશે 6. તમારે આવી રીતે બધામાં ક્રમ લખી નાખવાના. હવે એના પછી ક્લાસ એક્ટિવિટી 5. નીચે આપેલા ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિઓ માટે ચોરસમાં ક્રમ લખો. જો આપણે આગળ જેમ ક્રમ લખ્યા તેમ અહીં ક્રમ લખવાના છે. જો અહીં એક બેન છે એ શર્ટ સીવવાનું છે પ્રવૃત્તિ આખી, તો શર્ટ સીવવા પહેલાં શું કરવાનું, શર્ટ કાપડનું માપ લેવું પડે. તમે માપ લે છે તમારા લીથામાં હશે, તમે જોજો શર્ટનું માપ લે છે, તો માપ લેવું એ પ્રવૃત્તિ 1, તો એમાં લખવાના 1. માપ લઈને પછી કાતરથી કટિંગ કરવું પડે એટલે એ પ્રવૃત્તિ થઈ 2. હવે કટિંગ કરીને શર્ટને મશીનથી સિલાઈ કરવી પડે એટલે એ થયો 3. સિલાઈ કરવી એ 3. સિલાઈ થઈ જાય પછી શર્ટમાં બટન જોઈ એટલે અહીં બટન ટાંકે છે સોય દોરા વડે એટલે એ થયો 4. બટન ટકાઈ જાય પછી તમે શર્ટ પહેરી શકો એટલે જો અહીં પહેરીને ઊભા છે એક ભાઈ એટલે એમાં થયો 5. હવે એની નીચે વળી પાછું રોટલી વાળું છે. જો મમ્મી રોટલી બનાવે છે અને એક છોકરી અસલ જમે છે, તો એની પ્રવૃત્તિનો ક્રમ આપણે લખવાનો છે. તો એમાં શું કરવાનું, પહેલાં રોટલી કરવા માટે શું કરવું પડે, લોટ બાંધવો પડે. તો અહીં મમ્મી લોટ બાંધે છે તો એમાં આવશે 1. લોટ બાંધ્યા પછી શું કરે, મમ્મી રોટલીને વણે. લોટ બાંધે છે એટલે મમ્મી રોટલી વણે એટલે એમાં આવશે 2. રોટલી વણાઈ જાય પછી મમ્મી ગેસ ઉપર રોટલીને શેકે, શેકવા છે એમાં આવશે 3. રોટલી શેકાઈ જાય એટલે આપણે ડાયરેક્ટ ખાવાનું ચાલુ તો નથી કરતા, મમ્મી તમને થાળીમાં આપે પછી જમો છો ને. જો અહીં એના મમ્મી એને થાળીમાં રોટલી આપે છે એટલે એ થયા 4. ને પછી એ છોકરી જમે છે એટલે એમાં આવશે 5.
હવે છે નીચે આપેલા ચિત્રનું અવલોકન કરો અને આપેલ ચોરસમાં વધુ સમય માટે રાઈટ, વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે રાઈટ અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે રોંગ કરો. જો આમાં તમને ચિત્ર આપેલા છે એમાં આપણે જે પ્રવૃત્તિ કરીએ એમાં વધારે સમય લાગતો હોય તો એમાં રાઈટ અને ઓછો સમય લાગતો હોય તો એમાં રોંગ. આમાં પહેલા ચિત્રમાં છોકરો ચાલીને આવે છે ને આમાં સાયકલ પર આવે છે. તમારે છે જો તમારે સ્કૂલે આવવું હોય, તમે સાયકલ લઈને આવો તો ઓછો સમય લાગે કે વધુ સમય લાગે? એક બાજુ ચાલીને આવવાનું ને એક બાજુ સાયકલ લઈને આવવાનું. આજે પહેલો દિવસ છે તો તમે ચાલીને આવો, પછી કાલે બીજો દિવસ હોય તો તમે સાયકલમાં આવો, તો તમારે વધુ સમય શેમાં લાગે, ચાલીને આવવામાં લાગે કે સાયકલ લઈ? તમે ચાલીને આવો તો સ્કૂલે પહોંચતા વાર લાગે, ચાલીને આવો તો સ્કૂલે આવતા 10 મિનિટ થાય, સાયકલ લઈને આવો તો 5 મિનિટ થાય. કેટલો ફેર પડે? તો વધુ સમય થાય ચાલીને આવવામાં. તો અહીં ચાલીને આવે છે તો વધુ સમય લે છે, તો વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે રાઈટ, એટલે ચાલીને આવે છે એ ખાનામાં રાઈટ. પછી સાયકલ લઈને આવે તો એમાં તો ઓછો સમય લાગવાનો છે, વધુ સમય લાગે નહીં, એટલે એ ખાનામાં રોંગ. પછી અહીંયા ચિત્રમાં બે છોકરા છે. તમારે તમારા ફ્રેન્ડનો બર્થડે હોય અને હેપી બર્થડે કહેવું હોય તો તમે બોલીને કહો એમાં વાર લાગે કે તમે કાર્ડમાં લખીને કહો એમાં વાર લાગે? આપણે કોકનો બર્થડે હોય તો એને લખીને કાર્ડ આપીએ છીએ હેપી બર્થડે એમ ના, આપણે સીધા સામે બોલીએ છીએ હેપી બર્થડે, તો આપણે લખી તો એમાં વાર લાગે? તો વાર લાગે, વધુ સમય લે તો વધુ સમય લે છે તો એમાં રાઈટ. અહીં લખે છે હેપી બર્થડે અને અહીં આ છોકરો બોલીને કહે છે હેપી બર્થડે ટુ યુ, તો એમાં વાર લાગતી નથી, એટલે એ ખાનામાં રોંગ. પછી બાજુમાં ભોજન કરે છે અને પાણી પીવે છે. તમારે જમતા વાર લાગે કે પાણી પીતા વાર લાગે? જમવામાં થોડીક વધારે વાર લાગે, પાણી તો ફટાફટ પી જવાય, તો જમવામાં વધુ સમય લાગે, એટલે વધુ સમય લાગે તો તે ખાનામાં રાઈટ, અને પાણી પીતા ઓછો સમય લાગે તો તે ખાનામાં રોંગ. પછી બસ અને પ્લેન આપેલું છે તમને. તમારે ગમે ત્યાં બહારે જવું હોય, બીજા ગમે એ રાજ્યમાં છે ફરવા જવું હોય, તો બસમાં જલ્દી પહોંચો કે પ્લેનમાં જલ્દી પહોંચી? શેમાં પહોંચી? પ્લેન તો ફટાફટ ઉડીને પહોંચાડી દે, બસમાં તો રસ્તામાં ટ્રાફિક હોય તો વાર લાગે, એટલે પ્લેન છે એ ઓછો સમય લે છે, બસ છે એ વધુ સમય લે, તો વધુ સમય લે તો એ ખાનામાં રાઈટ, તો બસવાળા ખાનામાં રાઈટ અને પ્લેન ખાનામાં રોંગ, કેમકે પ્લેનમાં વાર લાગતી નથી. પછી અહીંયા જુઓ, એક છોકરો સાયકલ પર જાય છે અને અહીં એના એક બાજુમાં બીજા છોકરાને તેના પપ્પા સ્કૂટર પર લઈ જાય છે. તમારે ગમે ત્યાં જવું હોય, પપ્પા ભેગું કે ગમે ત્યાં, તો તમે સાયકલ લઈને જાઓ તો પપ્પાની ગાડીને પહોંચો? નહીં પહોંચી શકાય, કેમ કે ગાડી છે સ્કૂટર એ ફાસ્ટ ચાલે, સાયકલ કરતાં જલ્દી ચાલે, ઝડપથી ચાલે, એટલે સાયકલમાં થોડોક વધારે સમય લાગે અને ગાડીમાં ઓછો સમય લાગે, તો સાયકલમાં વધારે સમય લાગે તો તે ખાનામાં રાઈટ અને સ્કૂટરમાં ઓછો સમય લાગે તો તે ખાનામાં રોંગ કરવાનું. હવે એના પછી નીચે આપેલ ક્રિયાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. આપણે આ ક્રિયા આપેલી છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. પહેલું ચિત્ર જો, આ એક છોકરો છે એ લખે છે, અહીં લખે છે તો એની પહેલા અણી બટકી જાય છે, અહીં અણી બટકી જાય છે, તમે લખતા હોય અણી બટકી જાય તો એ તમારો એક ક્રમ. પછી અણી બટકી જાય તમે શું કરો, શાર્પનર લઈને એને છોલો છો, એટલે જો અહીં શાર્પનરથી અણી કાઢે છે એટલે એમાં બે. પછી અણી કાઢ્યા પછી તમે લખવાની શરૂઆત કરો એટલે એમાં આવશે ત્રણ. પછી છે અહીંયા મિક્સરમાં જ્યુસ બનાવે છે. તમારા મમ્મી હોય તમારા માટે જ્યુસ બનાવતા હોય તરબૂચનું કે બીજા ગમે એ ફ્રૂટનું, તો પહેલાં શું કરવું પડે, એ ફ્રૂટને સમારવું પડે, એટલે એના ચાકા વડે કટકા કરવા પડે, સુધારવું પડે, તો અહીં મમ્મી એ પહેલાં સુધારે છે એટલે એમાં આવશે એક. પછી જ્યુસ કરવા મિક્સરના ખાનામાં વસ્તુ નાખવી પડે, અહીં જોવો મિક્સરના ખાનામાં નાખે છે એટલે એમાં આવશે બે. અને પછી મિક્સર ચાલુ કરે છે એટલે એનું બની જાય જ્યુસ એટલે એમાં આવશે ત્રણ. હવે અહીંયા જોવો, અહીંયા શું કરે છે, રોટલી બનાવે છે. રોટલી બનાવે છે તો પહેલાં શું, લોટ લીધો છે, લોટ લીધો એટલે એમાં એક, પછી હાથ વડે મસળે છે એટલે એમાં આવશે બે, ને છેલ્લે વણે છે એટલે એમાં આવશે ત્રણ. પછી અહીંયા બાલટીને એક નળ દેખાય છે, બાલટી ભરવા તમારે પહેલાં શું કરવું પડે,
બાલ્ટીને નળ નીચે રાખવી પડે. તો અહીંયા વચ્ચેના ચિત્રમાં નળ નીચે રાખેલી છે એટલે એમાં આવશે એક. પછી શું કરવો પડે? નળ ચાલુ કરવો પડે એટલે પાણી આવે નળમાંથી, એટલે નળ ચાલુ કરેલો છે એમાં આવશે બે. પછી બાલ્ટી ભરાઈ જાય એટલે છલીને પાણી બહાર વહ્યું છે એટલે એમાં આવશે ત્રણ. હવે એના પછી છે એમસીક્યુ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ગોળ પૂર્ણ કરો. નાસ્તો કરવો એ કયા નિત્યક્રમની પ્રવૃત્તિ છે? તમે નાસ્તો કરવો, સવારે ઉઠીને નાસ્તો કરવો એ કઈ પ્રવૃત્તિ છે? કેટલામાં ક્રમની? તમારે પહેલા પેજ ઉપર હતું ક્લાસ એક્ટિવિટી 1માં. નાસ્તો કરવો એ કેટલામાં ક્રમની પ્રવૃત્તિ છે? પાંચમા ક્રમની. કેટલામાં? પાંચમા. તો જવાબમાં આવશે પાંચ એટલે કે ડ, પહેલામાં ડ. તમારો લીટો ખોલીને આગળ તમે જોઈ લ્યો. પછી શાળામાં ભણવું એ પ્રવૃત્તિનો ક્રમ જણાવો. શાળામાં ભણવું એ પ્રવૃત્તિનો ક્રમ કયો છે? ડ. સાત ક્રમ છે. કેટલો છે? સાત. તો બમાં બીજામાં આવશે ડ. પછી પાંચમા ક્રમનો નિત્ય ક્રમ કયો છે? જો તમારે આગળ છે પાંચમો ક્રમ આપેલો છે એનો નિત્ય ક્રમ શું આપેલો છે? જો આપણે પહેલા પેજ ઉપર જોઈએ એમાં પાંચ નંબરમાં છોકરી શું કરતી હતી? તો નાસ્તો કરતી હતી. શું કરતી હતી? નાસ્તો કરવો. તો પાંચમા ક્રમનો નિત્ય ક્રમ છે નાસ્તો કરવો એટલે ત્રીજામાં આવશે અ. ચોથામાં સૂઈ જવું એ કયા નિત્યક્રમની પ્રવૃત્તિ છે? સૂઈ જવું એ કયા નિત્યક્રમની પ્રવૃત્તિ છે? તમે સૂવો છો ક્યારે? સાંજે કે રાત્રે? આપણે ક્યારે સૂઈ? રાતે. એટલે રાત આવશે એટલે કે ક. ચોથામાં ક, રાત. પાંચમું બગીચામાં રમવું એ કયા નિત્યક્રમની પ્રવૃત્તિ છે? બગીચામાં રમવા તમે ક્યારે જાઓ છો? સવારે નહીં, બપોરે નહીં, ક્યારે જાય? સાંજે. એટલે પાંચમામાં પણ ક, સાંજ. પછી ચોથો ઘઉંનો લોટ બને. તમારી ઘરે ઘઉં હોય એમાંથી લોટ બને છે? જો બનતો હોય તો હા, ન બનતો હોય તો ના. બને ને? બધાની ઘરે લોટ બને છે એટલે છઠ્ઠામાં અ, હા ઘઉંનો લોટ બને. પછી સાતમું લોટ બાંધવા નીચેનામાંથી કોનો ઉપયોગ થાય? લોટ બાંધવો હોય તો શેનો ઉપયોગ થાય? ઓપ્શન જુઓ જી. અમાં છે પેટ્રોલ. લોટ બાંધવા પેટ્રોલની જરૂર પડે? ના. તમે કોઈ લોટમાં તો પેટ્રોલ લાગતા ના હોય. પછી બોમાં છે પાણી. તો લોટ બાંધવા પાણીની જરૂર પડે. પાણીથી જ રોટલીનો લોટ બંધાય ને? તો બમાં પાણી. લોટ બાંધવા પાણી. પછી આટલું હાથ ધોવા એ કઈ પ્રવૃત્તિ છે? આપણે હાથ ધોઈ એ કઈ પ્રવૃત્તિ છે? જો હાથ ધોવાય અમાં છે વધુ સમય લેતી, બમાં ઓછો સમય લેતી, કમાં એક પણ નહીં, ડમાં અ અને ક બંને. આપણે નાવા જાય ને હાથ ધોઈ, તો નાતા વાર લાગે કે હાથ ધોતા વાર લાગે? હાથ ધોતા વાર લાગે. ખોટું. નાતા વાર લાગે ને એટલે કે હાથ ધોવા એ ઓછો સમય લેતી પ્રવૃત્તિ છે. કઈ છે? ઓછો સમય લેતી. એટલે આઠમામાં બ, ઓછો સમય લેતી પ્રવૃત્તિ. પછી સવારનો નાસ્તો કરવો એ પિતાજીની દિનચર્યાનો ક્રમ જણાવો. સવારનો નાસ્તો કરવો એ પિતાજીની દિનચર્યાનો ક્રમ. તમારા પાઠ્યપુસ્તકમાં પિતાજીની દિનચર્યા આપેલી છે, તેમાં તેનો સવારનો નાસ્તાનો ક્રમ જોવાનો છે. તો એમાં સવારે પિતાજી ઉઠે છે, ઉઠીને બ્રશ કરે છે, પછી સ્નાન કરે છે, છાપું વાંચે છે અને પછી નાસ્તો કરે છે. તો એ કેટલામો ક્રમ હશે? ચોથો ક્રમ. તો એમાં આવશે ક. પછી બસમાં જવું એ કઈ પ્રવૃત્તિ છે? બસમાં જવું એ કઈ પ્રવૃત્તિ છે? આપણે આગળ બે ચિત્ર હતા, એક બસવાળું અને એક વિમાનવાળું. તો બસમાં જવું એ કઈ પ્રવૃત્તિ હતી? વધુ સમય લેતી. કઈ હતી? વધુ સમય લેતી. તો દસમામાં એ વધુ સમય લેતી. પ્લેન કરતાં બસમાં વધુ સમય લાગે ને? આગળ આપણે બે ચિત્ર હતા એના પરથી એમસીક્યુ છે. બસમાં જવું એ વધુ સમય લેતી પ્રવૃત્તિ છે.